સુરત મનપા તંત્ર દ્વારા શહેર માંગંદકી ન ફેલાય તે માટે અનેક જગ્યાએ જાહેર શૌચાલય શરૂ કરવામાં આવ્યા હતા। ત્યારે આવા જાહેર શૌચાલય વહેલા બંધ થતા જાહેર જનતાને મુશ્કેલી પડતા સામાજિક આગેવાનો ઇજારદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। શહેરમાં જાહેર શૌચાલયની સુવિધા મનપા તંત્ર દ્વારા કરવામાં આવી છે, જેથી શહેરમાં કોઈપણ રાહદારી તેમજ સામાન્ય જનતા શૌચક્રિયા કરવા આ શૌચાલયનો ઉપયોગ કરી ગંદકી ન ફેલાય, પરંતુ આવા જાહેર શૌચાલય ઇજારદાર વહેલા બંધ થતા જાહેર જનતાને ખૂબ મુશ્કેલી પડતી હોવાની બૂમ ઉઠવા પામી હતી। કમેલા દરવાજા પાસે આવેલા જાહેર શૌચાલય વહેલું બંધ થતા મામલે શહેરના સામાજિક આગેવાન ધર્મેશ ગામીએ સ્થળ મુલાકાત કરી હતી અને જાહેર જનતાને પડતી શૌચક્રિયાને લઈ પ્રતિક્રિયા આપી હતી અને મામલે મનપા તંત્રને ધ્યાન આપી ઇજારદાર સામે કાર્યવાહી કરી તેવી માંગ કરી હતી। આજરોજ કમેલા દરવાજા ખાતે જે બુચડખાનું છે એની પાસે જે શૌચાલય આવેલું છે એ શૌચાલય તદ્દન લોક મારેલું છે। કોઈ વ્યક્તિએ શૌચાલયમાં શૌચ કરવા જવું હોય તો એ ક્યાં કને જાય? સુરત મહાનગરપાલિકા કરોડોના ખર્ચે જે રીતનું સ્વચ્છતા અભિયાન ચલાવે છે, શૌચ મુક્ત આપણું શહેર રહે કે કોઈ પણ જગ્યાએ ગંદકી ના રહે, અને એ પોતાનું જે પણ શૌચાલય કરવું હોય એ શૌચાલયની અંદર જાય, પરંતુ જે રીતના લોક મારેલા છે જેના કારણે ગંદકી થાય છે, લોકોને તકલીફ પડે છે ને એમને રોડ પર શૌચ કરવું પડે, તો આ બિલકુલ યોગ્ય નથી। જે પણ સંચાલક છે, જે પણ આના કોન્ટ્રાક્ટર છે એનો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ અને આ 24 કલાક સુવિધા આપવાની વાત છે। જ્યારે લોક છે ત્યારે ખૂબ દુઃખ થાય છે કે કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકાના જે સ્વચ્છતા અભિયાનમાં વાપરે છે, સ્વચ્છ સુરત બનાવવાનું છે, તો આ કઈ રીતના આપણું સુરત શહેર સ્વચ્છ થાય? બિલકુલ શૌચાલય એવી વસ્તુ છે કે 24 કલાક ચાલુ રહેવું જોઈએ, કોઈ પણ રાહદારી હોય, અને અહીંયા તો હજારો લોકો અવર જવર કરતા હોય, તો આ રીતનું જે બંધ રહે છે એ બિલકુલ ના હોવું જોઈએ 24 કલાક દેખાય છે। હા, દિવ્યાંગનું પણ મેં જોયું, દિવ્યાંગનું બી જે શૌચાલય છે એ પણ બિલકુલ બંધ હાલતમાં છે। આ રીતના લોક રાખી જ ના શકાય, એટલે સ્વચ્છ સુરત રાખવા માટે કરોડો રૂપિયા જે લોકો આપી રહ્યા છે આ બિલકુલ યોગ્ય નથી। સુરતની જે છબી દર્શાય છે શું કહેવા માંગો છો? ને બિલકુલ નહીં, આ યોગ્ય નથી। આ 24 કલાક સુવિધા આપવી જોઈએ અને સ્વચ્છતા જે કઈ રીતે આપણે સુરત શહેરને સ્વચ્છ બનાવવું છે, તો શૌચાલયની અંદર જો આવી રીતના લોક હોય આ બિલકુલ અયોગ્ય છે। અહીંયા કોઈ તમને શૌચ કરતા દેખાય છે? બિલકુલ, અહીંયા એક છોકરો જુઓ તમે જોતા હતા રોડ પર શૌચ કરતો હતો, એ આ લોક બંધ હતું એના કારણે આ બિલકુલ ના ચાલે। હું પણ અહીંયા શૌચ કરવા આવ્યો, લોક છે તો મારે ક્યાં જવાનું? એટલે આ બિલકુલ યોગ્ય નથી। આ જે પણ ઇજારદાર છે એને 24 કલાક ખુલ્લું રાખવાનું અથવા તો એનો ઇજારદાર રદ થવો જોઈએ। ઇજારદાર એમ નથી લાગતું સાહેબ કે મહાનગરપાલિકાને ચુનૌતી આપે છે? ને બિલકુલ મહાનગરપાલિકાને ચુનૌતી જ છે, એમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ જે પણ આના પર ધ્યાન રાખવાવાળા લોકો હોય એને તરત આને 24 કલાક ખુલ્લું રહે એના માટે પ્રયત્ન કરવા જોઈએ। આ કમેલા દરવાજા કતલખાનાની બિલકુલ બાજુનું શૌચાલય છે, ટેક્સટાઇલ માર્કેટનો ભાગ છે અને હજારો લોકો અહીંથી પસાર થતા હોય, તો અગર આપણું સુરત શહેર રાખવા માટે જો આ રીતના જો લોક હોય તો કઈ રીતના લોકો શૌચ કરશે? સુરતની શૌચની આ છબી બગાડે છે, શું કહેવા માંગો છો? બિલકુલ આ યોગ્ય છે। આ રીતના તો મને લાગે છે કે સુરતની અંદર કેટલા બધા શૌચાલય છે, જો આ જ રીતની પરિસ્થિતિ હોય તો આ યોગ્ય નથી। જે કંઈ આના સંચાલકો છે એમને વિઝિટ કરવી જોઈએ, આરોગ્ય તંત્રએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ રીતના જે પણ કરોડોના ખર્ચે આપણે શૌચાલય બનાવ્યા છે તો એ 24 કલાક। હાલમાં શહેરમાં સ્વચ્છતાને લઈ અનેક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ જાહેર શૌચાલય વહેલો બંધ થવાને લીધે જાહેર જનતાને શૌચક્રિયાને લઈ ઘણી મુશ્કેલી ઊભી થવા પામી છે। તો જાહેર શૌચાલય વહેલાસર બંધ થવાથી આસપાસની ગંદકી થવાની સમસ્યા ઊભી થવા પામી છે, જેથી જાહેર શૌચાલય વહેલું બંધ કરાતા ઇજારદાર સામે કાર્યવાહી કરવાની બૂમરામણ ઉઠવા પામી હતી। ધીરજ સુમરા સાથે હિન્દ ટીવી ન્યૂઝ સુરત।